આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, ગણેશ મંડપ નજીક બોટલ પડી છે. તો સુરતના નાનપુરા માછીવાડનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં ભાજપના કોર્પોરેટરના પિતા ઘર નજીકનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં સોડાની બોટલ પડી કે કોઈએ મારી તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો મોડી રાતનો આ બનાવ સામે આવ્યો છે. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કંટ્રોલને કોલ મળ્યો આવ્યો હતો. ફરી એકવાર ગણેશ ઉત્સવ દરમિયાન જ પોલીસ દોડતી થઈ છે. પોલીસ કંટ્રોલ રૂમની અંદર ફોન ગયો અને રાતોરાત પોલીસે દોડાદોડી કરવી પડી છે. વાત છે સુરતના નાનપુરાની, જ્યાં પંડાલની અંદર બોટલ પડી છે. ત્યારે હાલ આપણે સુરતના નાનપુરા વિસ્તાર ખાતે છે, જ્યાં આ પંડાલ પણ જોવા મળી રહ્યો છે. ગણેશજીનો આ પંડાલ જોવા મળી રહ્યો છે, જ્યાં બોટલ નજીકમાં પડી હતી. સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારનો આ બનાવ સામે આવી રહ્યો હતો. જ્યારે આ બનાવની વાત કરીએ તો જે ભાજપના કોર્પોરેટર છે અશોક રાંદેરિયા, તેમના જ પિતાના ઘર નજીકનો આ બનાવ છે. ત્યારે સોડાની જે બોટલ છે એ અહીં મંડપ પાસે પડી હતી. મંડપ પાસે આ બોટલ કોએ મારી, બોટલ કેવી રીતે અહીં આવી અને શા માટે આ બોટલ અહીં મારવામાં આવી, જોકે હજી તો તાજેતરનો સૈયદપુરાનો બનાવ ચાલી રહ્યો છે. સાથે જ આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા ચાલી રહી છે. એ ઘટના હજી તો તાજી છે. ત્યાં આ સોદાની બોટલ પડી અને લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. મોડી રાતના પોલીસ તંત્રને આ ફોન આવ્યો હતો. સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં આ કોલ મળતા રાતે પોલીસ દોડી ગઈ હતી. ત્યારે હાલ આ વિસ્તારમાં જે છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જોકે નજીકના લાગેલા જે સીસીટીવી છે એના આધારે હજી તપાસ તેજ કરવામાં આવશે. હાલ અઠવા પોલીસ દ્વારા જે છે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે સૈયદપુરાનો જે પથ્થર મારાની જે ઘટના છે એ હજી તો થાણે નથી પડી, એની અંદર તપાસ હજી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી એક ઘટના સામે આવતા પોલીસ દ્વારા મંડપની બહાર સાથે જ રોડ રસ્તાની ઉપર પોલીસ પ્રોટેક્શન આપવાની ફરજ પડી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.